રાજકોટ મનપામાં આજે મેયરના અધ્યક્ષસ્થાને ચાલુ નાણાકીય વર્ષનો રિવાઇઝ બજેટ અને આગામી 2019-20 ના વર્ષનો અંદાજપત્ર મંજૂર કરવા 14 દરખાસ્તો માટે જનરલ બોર્ડની બેઠક યોજાઈ છે, જેમાં પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ બેઠકમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે। આ બેઠકમાં 2018-19નું રિવાઇઝડ બજેટ 2019-20નું અંદાજપત્ર મંજૂર કરવા, પાણી દર નિયત કરવા, સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, મિલકત વેરા વળતર યોજના અંગે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા, કાર્પેટેરિયા આધારિત વેરા પદ્ધતિના નિયમોમાં ફેરફાર કરવા સહિતની 14 દરખાસ્તો મૂકવામાં આવશે। જો કે સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી તમામ કરવેરાની દરખાસ્ત નામંજૂર કરી છે, તેથી અંદાજપત્રમાં મૂકવામાં આવેલા પ્રોજેક્ટ અને સુવિધા ઉપર જ ઉગ્ર ચર્ચા થશે। બીજી તરફ જનરલ વોર્ડમાં વિરોધ કરવા માટે પ્રથમ વખત શહેર કોંગ્રેસે તેમના કોર્પોરેટરોની મીટિંગ બોલાવી હતી। સોમવારે સાંજે મળેલી કોંગ્રેસની મીટિંગમાં અંદાજપત્ર ઉપર કેવી રીતે અને કોણ કોણ ચર્ચા કરશે તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી। રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે ભાજપના તમામ કોર્પોરેટરો પોતાના એક મહિનાનો પગાર શહીદોના પરિવારજનોને અર્પણ કરવાનું નક્કી કર્યું છે। કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ કોર્પોરેટરોનો પગાર શહીદોના પરિવારજનોને આપવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સાથે ચર્ચા કરી હતી અને તેમણે સહમતિ આપી છે, તેથી કોંગ્રેસના તમામ કોર્પોરેટરો પણ એક મહિનાનો પગાર આપશે। એમાં રસ્તા કામ હશે, બોક્સ કલવટ હશે, ફ્લેટ કલવટ હશે, ભૂગર્ભના ડ્રેનેજના કામો હશે, હાઉસ કનેક્શન ચેમ્બરના કામો હશે, વોટવર્કના હશે, ભૂગર્ભ ફરિયાદ નિકાલથી લઈ ડ્રેનેજ મુખ્યાલય બધા એસી બનાવવાનું કામ અને મેશનરીના કામો સૂચના આપું છું કે આપણે અધિકારીઓ પાસેથી જે કઈ અને બજેટના જે કઈ આપણે જે એકાઉન્ટ વિભાગ પાસેથી જે તે શાખાના સિટી એન્જિનિયર પાસેથી જે માહિતી લીધી છે અને પોતાના વોર્ડના જે કઈ આવા ફિગર આપું છું એની ખરાઈ કરી કરવી હોય તો આપ કરી શકો। ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ।